नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशु कुंज वगवाला आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे छे। स्टैंडर्ड 10 इंग्लिश मीडियम सब्जेक्ट संस्कृत एंड वीडियो नंबर 56। मित्रों अत्यारे आपणे रिविजन वीडियो ने न्याय आपी रह्या छीए। आगळना वीडियोमां आपणे सेक्शन ए नुं रिविजन कर्युं हतुं, हवे आपणे सेक्शन बी नुं रिविजन करवा जई रह्या छीए। तो तमने बधाने खबर छे कि सेक्शन बी एटले पोयम विभाग छे, पद्य विभाग छे। तो सेक्शन बी मां त्रण चेप्टर तमारे क्लियर करवाना रहेशे, त्रण पोयम क्लियर करवानी रहेशे, जेमां फर्स्ट 1, 5, 6 बराबर। आ त्रण चेप्टर जे छे ए तमारे क्लियर करवाना रहेशे। तो एमां पहेलू चेप्टर छे संवदध्वम, साथे बोलो, साथे चालो, साथे रमो, बराबर छे। एवी एक भावना जे चेप्टरमां जे पोयममां करवामां आवी छे ए पोयम तमे भण्या छो एटले तमने ख्याल हशे। तो ए परથી આપણી સામે જવાબો અહીંયા આગળ સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃત જવાબો આપવાના છે। તો સેક્શન બીમાં તમારા 4 પ્રકારના પ્રશ્નો છે। એક છે ટ્રાન્સલેશન, બીજું છે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ, ત્રીજું છે ઇંગ્લિશ પ્રશ્નોના ઇંગ્લિશમાં જવાબ, અને ચોથું છે કમ્પ્લીટ વર્સિસ, ઇટ મીન્સ કે કમ્પ્લીટ ધ શ્લોકા। આ વાતને શાંતિથી સમજાવવાની છે। તો મિત્રો ટ્રાન્સલેશન તો ઓલરેડી એની જો છણાવટ કરું તો તમારે ત્રણે ત્રણ ચેપ્ટર તમારે કમ્પ્લીટ ટ્રાન્સલેશન અપ ટુ ડેટ કરવા પડશે, નહીં ચાલે। એમાં કોઈ હિન્ટ કોઈ પણ પ્રકારની એ નથી, જેમ સેક્શન એમાં મેં વાત કરી હતી એ પ્રમાણે। એટલે ટ્રાન્સલેશન તમારે ચેપ્ટરમાંથી જોઈ અને ક્લિયર કરવું પડશે, પહેલી વાત। બીજી વાત સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર, બરાબર। તો અહીંયા આગળ બીજા નંબરનું ચેપ્ટર, ફર્સ્ટ નંબરનું ચેપ્ટર છે। ફર્સ્ટ નંબરના ચેપ્ટરમાં પહેલો પ્રશ્ન છે, જુઓ અહીં તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર ફર્સ્ટ, એનો પહેલો પ્રશ્ન શું કહે છે કે સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણીમ લિખત હે, સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો, બરાબર। તો પહેલો પ્રશ્ન છે દેવા ભા દે પૂર્વે દેવાહા કથમ ભાગમ ઉપાસતે, પૂર્વે એટલે પહેલા, દેવાહા બરાબર, દેવાહા એટલે દેવતાઓ, કથમ ભાગમ ઉપાસતે, કેવા ભાગની ઉપાસના કરે છે। તો પૂર્વે દેવાહા સંજાનાના ભાગમ ઉપાસતે, એટલે પહેલાં દેવતાઓ કેવા ભાગની ઉપાસના કરે છે, સારી રીતે ઉપાસના કરે છે। સંજાનાનામ એટલે સારી રીતે જાણી અને એની ઉપાસના કરે છે, સંજાનાના ઉપાસતે। બીજો છે જાયા કસ્મૈ મધુમતિમ વાચામ વદતું, જાયા એટલે પત્ની, કસ્મય એટલે કોની આગળ, મધુમતિમ વાચામ એટલે મધુર વાણી બોલે, તો કહે છે પત્યે, પત્યે એટલે પતિ સામે, પત્ની પતિ સામે મધુર વાણી બોલે એવું કહેવામાં આવ્યું છે। ત્રીજો છે માનવાહા કિદૃશાહા સંતો, માણસો કેવા બને, તો આપણો વેદ કહે છે કે નિર્ભયાહા સંતો, માણસો નિર્ભય બને, બરાબર। પછી છે ચોથું કહ ક્ષોભ રહિત ભવતું, કોણ ક્ષોભ રહિત થાવ, તો કહે છે અયમ દેશ, આપણો દેશ ક્ષોભ રહિત બને, આપણો દેશ કલંક રહિત બને, બરાબર। પછી ફર્સ્ટ નંબરના ચેપ્ટરમાંથી સંસ્કૃત શ્લોક પ્રશ્નો પતાવ્યા પછી
ઇંગ્લિશ પ્રશ્નો નીકળે છે એટલે ફર્સ્ટ નંબરના ચેપ્ટરનો બીજો પ્રશ્ન કહે છે કે અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી આંગલ ભાષાયામ લિખતઃ એટલે કે અંગ્રેજી ભાષામાં લખો. તો પહેલો પ્રશ્ન શું કહેવા માગે છે? પહેલો પ્રશ્ન કહે છે કે ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? તમને બધાને ખબર છે કે ઋષિ સૂર્ય પાસે દુષ્કર્મો એટલે મારા જે ખોટા કર્મો છે તે મારા દુર્ગુણો મારા ખોટા ગુણો છે તે અમારાથી દૂર થાઓ, પરાશુવ દૂર થાઓ અને કલ્યાણકારી આશુવ અને અમારા બધાનું કલ્યાણ અવતરિત થાઓ એની યાચના કરે છે. પછી બીજા નંબરનો પ્રશ્ન શું કહે છે જુઓ. બીજા નંબરનો પ્રશ્ન કહે છે કે પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? તો આગળ જોયું કે પતિ પ્રત્યે પત્નીએ મધુરમતિમ વાચામ વદતુ, મધુર વાણી બોલવી જોઈએ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે? તો ઋષિ બધા માટે સૌ સુખી બનો, સૌ નિરોગી બનો, સૌનું કલ્યાણ થાવ એવી વાણી એમણે ઉચ્ચારેલી છે, મતલબ કે એવી ભાવના વ્યક્ત કરેલી જોવા મળે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે સંગઠિત રહેવા માટે કવિ શું કરવા સમજાવે છે? તો સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે જેમ દેવતાઓએ સમુદ્ર મંથનમાંથી જે જે રત્નો મળ્યા અને એ રત્નો બધા દેવતાઓએ સરખે ભાગે વહેંચ્યા, ઇવન અમૃત પણ સરખે ભાગે વહેંચ્યું, એ પ્રમાણે બધા જ સાથે બોલો, સાથે ચાલો અને દરેકનું મન એકબીજા સાથે મળેલું બનો એવી ભાવના આ ઋષિ મુનિઓએ સંગઠિત થવા વિશે કહેલી છે. હવે છે આગળ છે કે છઠ્ઠો નંબરનો પ્રશ્ન શું કહે છે? તો એટલે છઠ્ઠા નંબરનો પ્રશ્ન નંબર ધ્યાન ના રાખશો બેટા અહીંયા આગળ, પણ તમે પ્રશ્ન પાંચમા નંબરનો પ્રશ્ન આવે છે બરાબર, એટલે પ્રશ્ન નંબર ધ્યાન ના રાખશો, સિક્વન્સમાં ઓલરેડી તમારો પાંચમા નંબરનો પ્રશ્ન આવે છે. શું કહે છે કે માં કશ્ચિત દુઃખ ભાગમ ભવેત, આ સેન્ટેન્સની ભાવના તમારા શબ્દોમાં વર્ણવો. ઇટ મીન્સ કે આ એક શોર્ટ નોટ છે, શોર્ટ નોટ પણ તમે સમજી શકો અને આને તમે તમારી રીતે પ્રશ્ન પણ સમજી શકો છો. એટલે આ જે પ્રશ્ન છે એવું કહે છે માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત, એટલે કોઈ પણ વ્યક્તિનું દુઃખ આ દુનિયામાં રહે નહીં, બધાનું જીવન કલ્યાણકારી થાય, બધા નિરોગી રહે, બધા જીવન જરૂરિયાતોની બધી વસ્તુ બરાબર પ્રાપ્ત થાય, બધા સુખી રહે અને સર્વે મનુષ્યો એકબીજા પ્રત્યે સ્નેહ અને લાગણીવાળા બને એવી વાત આ તમારા ઉક્તિમાં આ સેન્ટેન્સમાં કહેવામાં આવેલી છે. પછી આગળ પ્રશ્ન એકનો બીજો શું કહે છે જુઓ. ઇંગ્લિશ પ્રશ્નોના ઇંગ્લિશમાં આન્સર આપો એવું કહે છે બરાબર. તો પહેલો પ્રશ્ન શું કહે છે બેટા? તો ઋગ્વેદ સમગચ્છદ્વમ મંત્રમાં ઋષિ શું કહેવા માગે છે? તો આ મંત્રમાં ઋષિ કહે છે કે આ ભીષ્મની માનવ જાતના દીકરાઓ સમગચ્છદ્વમ એટલે સાથે ચાલે, સાથે બોલે, સાથે રમે, જે કોઈ ક્રિયા કરવાની છે એ બધી જ ક્રિયાઓ સાથે કરે, જેમ દેવતાઓએ પોતાની જોડે મળેલા જે રત્નો છે અને એ રત્નો સરખા ભાગે વહેંચ્યા હતા, એમ અત્યારે પણ આ વ્યક્તિઓ આ મનુષ્યો સાથે કામ કરે. બીજો છે વિશ્વાની દેવઃ યજુર્વેદના આ મંત્રમાં ઋષિ કોને સંબોધન કરે છે? તો આ મંત્રમાં ઋષિ
સૂર્યદેવને શું કરે છે, સંબોધન કરે છે કે હે સૂર્યદેવ, તમે અમને તમારી જે વાણી છે એ અમને આપો, અમારું કલ્યાણ થાય એ આપો. બરાબર છે. પછી ત્રીજો પ્રશ્ન છે, અનુવ્રત પિતુ, અથર્વવેદના આ મંત્રમાં 100 ઉપદેશ આપવામાં આવ્યો છે, તો અથર્વવેદમાં આ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે દરેક માણસો પોતાના ભાવને સારી રીતે સમજી શકે એટલા માટે પત્ની પોતાના પતિને મધુર રીતે સારી રીતે વાણી બોલે. બરાબર છે. પછી કહે છે કે યોગ્ય સમયે એકબીજા સાથેનું વર્તન બનાવેલું રાખે. બરાબર. પિતા પુત્ર ને અનુસરનારો બને, માતા સાથેના વિચારો એક બને, પતિ પત્ની પ્રત્યે અને પત્ની પ્રતિ પ્રત્યે મધુર વચનો એકબીજા સાથે બોલનારા બને એવી ભાવનાઓ તમારા આ પ્રશ્નમાં રજૂ કરવામાં આવેલી છે આ શ્લોકમાં. પછી છે ચોથા નંબરનો જે શ્લોક છે, ચોથા નંબરનો પ્રશ્ન છે, સોરી, કાલે વર્ષતુ નિર્ભય, આ શ્લોકમાં કઈ શુભકામના વ્યક્ત કરવામાં આવી છે. મતલબ કે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય સમયે જ વરસાદ વરસો, ધરતી અન્ન સંપન્ન બને, એકબીજા પ્રત્યેનો ભૂખમરો આવે નહીં, ઉદ્વેગ ઉત્પન્ન થાય નહીં અને બધા માણસો નિર્ભય બને એવી ભાવના આ પ્રશ્નમાં કરવામાં આવેલી છે, આ શ્લોકમાં કરવામાં આવેલી જોવા મળે છે. તો મિત્રો, તમને પહેલા નંબરના પ્રશ્નમાંથી, પહેલા નંબરના ચેપ્ટરમાંથી સંસ્કૃત શ્લોકો એટલે કે સંસ્કૃત પ્રશ્નો અને ઇંગ્લિશ પ્રશ્નો જે છે એ આપણે આગળ એડિશનલવાળા પણ આગળ મૂકી દીધેલા જોવા મળે છે. બરાબર. આવે છે તમારો ત્રીજા નંબરનો પ્રશ્ન આગળ છે. હવે ત્રીજા નંબરનો જે ચેપ્ટર છે એ જોઈએ. એ પહેલાં એક ફર્સ્ટ નંબરનો, ત્રીજા નંબરનો શ્લોક છે, કમ્પ્લીટ ધ વર્સિસ. બરાબર છે. આ બે શ્લોકો બિલકુલ મોઢે જ કરી દેજો, બોર્ડમાં પણ શ્યોર પૂછાય છે, ચોક્કસ છે. બરાબર. એટલે આને મોઢે કરી લેજો. આવે છે તમારો પ્રશ્ન ત્રીજો. હવે ત્રીજો તમારો જે ચેપ્ટર છે એનો બીજો પ્રશ્ન શું કહે છે, ડાયરેક્ટ શબ્દ એવો વાપર્યો છે એમણે કે ઇંગ્લિશ પ્રશ્નનો ઇંગ્લિશમાં ઉત્તર આપો એવું કહેવા માગે છે. તો ત્રીજા નંબરનું જે ચેપ્ટર છે બેટા, એ ત્રીજા નંબરના ચેપ્ટરમાં સ્વાસ્થ્ય વૃત્તમ સમાચર, એ જ ચેપ્ટર છે, એ ચેપ્ટર આપણે જોવાનું છે. બરાબર. તો એ ચેપ્ટરમાં તમે જોવા જાઓ તો એમાં સંસ્કૃત પ્રશ્નો આપણા સ્વાધ્યાયમાં આપેલા જોવા મળતા નથી, આપણી એક્સરસાઇઝમાં આપેલા જોવા મળતા નથી. એમાં માત્ર અને માત્ર તમને બે જ પ્રશ્નો ઇંગ્લિશના આપેલા જોવા મળે છે. તો જુઓ, ફર્સ્ટ પ્રશ્ન શું કહે છે ત્રીજા નંબરના ચેપ્ટરનો, તો કહે છે પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો. સ્વાસ્થ્ય વૃત્તમ સમાચાર, એ તમને બધાને ખ્યાલ છે કે સવારમાં વહેલા ઉઠવાની વાત કરેલી છે આ ચેપ્ટરમાં, આ પદ્યમાં. બરાબર છે. પથારીમાં વહેલા ઉઠવું જોઈએ, ભગવાનને પગે લાગવા જોઈએ, શૌચ ક્રિયા કરવી જોઈએ, સાબુથી હાથ ધોવા જોઈએ, શરીરને તેલ સાથે માલિશ કરી સાથે એનું સ્નાન કરવું જોઈએ, પછી વિવિધ વસ્ત્રો પહેરવા જોઈએ, તદુપરાંત પૂર્વ દિશા તરફ બેસીને ભગવાનની સંધ્યા ઉપાસના કરવી જોઈએ, માતા પિતાને વંદન કરવું જોઈએ, નિશાળે જવું જોઈએ, સ્કૂલમાં જવું જોઈએ, તે જ પ્રમાણે પિતા પુત્ર અને પિતા એકબીજાના આદેશ સાથે પોતે અનુરૂપ બનેલા હોવા જોઈએ. પછી કહે છે કે સંગ છોડવાનો, દુર્જનો સંગ છોડવાની વાત કરે છે, સજ્જનની સોબત કરવાની વાત કરે છે,
પછી દિવસ અને રાત્રિની જેમ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ એવી વાત કરે છે, અને બરાબર વિચાર કરીને જવાબ આપવો જોઈએ, ક્યારે વિચાર કર્યા વગર જવાબ ન આપવો જોઈએ, શત્રુઓને ગુણ સ્વીકારવા જોઈએ, અવગુણ અવોઈડ કરવા જોઈએ. આ વાત તમને ત્રીજા નંબરના ચેપ્ટરમાં કહેવામાં આવેલી છે. એમાં સંસ્કૃત પ્રશ્નો ખાસ કરીને જોવા મળતા નથી, પણ એટલું યાદ રાખાય કે એ ચેપ્ટરમાં ઓપ્શન ટાઈપના સંસ્કૃત પ્રશ્નો છે. વિકલ્પ બ્યહ સમુચિતમ ઉત્તરમ ચિનુતઃ, બરાબર એ જોવાના, એ કદાચ સંસ્કૃત પ્રશ્ન તરીકે પૂછી શકાય. અહીં આગળ પહેલો પ્રશ્ન શું કહે છે, પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો. મેં તમારી સામે વર્ણન કર્યું એ દિનચર્યા તમારી સામે મૂકેલી જોવા મળે છે, બરાબર. પછી આગળ છે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં ક્યાંક તમને એવું કહેવા માગે છે કે પદ્યમાં વપરાયેલા વિદ્યાર્થના રૂપોને વિદ્યાર્થ કુદંતના રૂપોમાં પરિવર્તિત કરો. અહીંયા આગળ તમારી સામે આખો જવાબ મૂકેલો છે, એ જવાબ તમે જોઈ શકો છો. કેટલાક પદ્ય વિદ્યાર્થવાળા છે અને એને વિદ્યાર્થમાં કન્વર્ટ કરેલા છે, બરાબર. હવે ત્રીજા નંબરના ચેપ્ટરમાં બસ આટલું જ છે. હવે સાતમા નંબરનું ચેપ્ટર 7.1, એમાં પ્રશ્ન પહેલો તમને શું કહે છે, તો પ્રશ્ન પહેલો કહે છે કે સંસ્કૃત ભાષામાં સંસ્કૃત ઉત્તર આપો, બરાબર છે. તો સુભાષિત કુસુમાની એ ચેપ્ટર તમને પદ્ય ખ્યાલ હશે, તેમ છતાં ઝડપથી આપણે એને જોઈ લઈએ. તો સુભાષિત રૂપી પુષ્પો એ ચેપ્ટરમાં તમને કહેવા માગે છે, પહેલો શ્લોક એનો એવું કહે છે કે જે માણસ સજ્જન હોય છે એ જે બોલે છે પથ્થર સમાન છે, અને જે દુર્જન હોય છે એ બોલે છે એ કેવું છે, તો કે પાણીમાં લખ્યા સમાન છે. બીજો શ્લોક તમને શું કહે છે ત્યાં આગળ, તો કે ફળની અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. એક સમય કદાચ ફળ ના મળે, પણ એની છાયડો તો આપણને મળે, એટલે કે હૂંફ તો એની મળે, એવા મિત્રની એ કરવી જોઈએ. ત્રીજો શ્લોક કહે છે કે પથ્થરને પર્વત ઉપર ચડાવતા ખૂબ જ પ્રયત્ન કરે થાય છે, પરંતુ પર્વત ઉપર ચડેલા પથ્થરને નીચે ઉતારતા એક સેકન્ડ પણ વાર લાગતી નથી. બસ ગુણ અને દોષનું પણ એવું જોવા મળે છે. પછી આગળનો શ્લોક શું કહે છે, કે જે માણસ ક્ષણે રૂષ્ટમ ક્ષણે તુષ્ટમ રૂષ્ટમ તુષ્ટમ ક્ષણે ક્ષણે, જે માણસ ક્ષણમાં ક્રોધે થઈ જાય અને ક્ષણમાં સંતુષ્ટ થઈ જાય, એવા માણસની ક્યારે આશીર્વાદ પણ એનો ભયંકર બને છે, એનો આશીર્વાદ પણ લેવાય નહીં, એને આપણે અવોઈડ જ કરવો જોઈએ. પછી આગળ પાંચમા નંબરનો શ્લોક કહે છે કે માણસ સોનાને ચાર રીતે પરીક્ષણ કરવામાં આવે છે, ઘસીને કાપીને તપવી અને ટીપીને. એ જ રીતે માણસનું પણ જ્ઞાન ચારિત્ર્ય ગુણ અને કર્મ એમ ચાર રીતે એને પારખવામાં આવે છે. છઠ્ઠા નંબરનો શ્લોક શું કહે છે, કે જ્યારે આપત્તિનો સમય આવે તમારે ત્યારે રામને યાદ કરવા જોઈએ, યુદ્ધનો સમય આવે ત્યારે ભીમને યાદ કરવા જોઈએ, દાન સમય આવે ત્યારે તમારે કર્ણને યાદ કરવા જોઈએ, નીતિનો સમય આવે ત્યારે કૃષ્ણને યાદ કરવા જોઈએ, પ્રતિજ્ઞા પાલન કરી અને પ્રતિજ્ઞા પાલનનો સમય આવે ત્યારે ભીષ્મને યાદ કરવા જોઈએ, અને પરાક્રમના કાર્યો જ્યારે આવીને ઊભા રહે ત્યારે અંજનીનો પુત્ર ભગવાન હનુમાનજીને યાદ કરવા જોઈએ. અને છેલ્લે સાતમો શ્લોક તમને કહે છે કે વિઘ્નના ભયથી નીચ માણસો ખરેખર શું કરે છે, ઓબ્સ્ટિકલ આવે તેનો ડર લાગે તરત જ ભયવાળા માણસો શું કરે છે, કોઈ કાર્ય પ્રારંભ જ નથી કરતા. જ્યારે કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ માણસો હોય છે, પરંતુ અમુક માણસો કાર્યનો પ્રારંભ કરી દે છે પણ હેરાન પરેશાન થયેલા જુએ છે, તરત જ એ માણસો પોતે પાછા વળી જાય છે. તો એ માણસો કેવા છે, મધ્યમ માણસો છે. અને અમુક માણસો નથી વિઘ્નોથી ડરતા, નથી કોઈનાથી ડરતા, પોતે પોતાનું કાર્ય કરે જ જાય છે. તો એવી ભાવના ધરાવનારા
માણસો ઉત્તમ કહેવામાં આવેલા છે. તો અહીં આગળ પ્રશ્ન એક સંસ્કૃત ભાષામાં સંસ્કૃત ઉત્તર આપવાનો છે. એ શું કહેવા માગે છે? કૈહી પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ ભવતી. કયા માણસનું જળમાં લખેલું સમાન બને છે? તો કે અસદભી, જે અસજ્જન સજ્જન માણસ નથી તે. શિલા કથમ શૈલે આરોપ્યતે યતનેન શૈલે. શિલા એટલે પથ્થરને કેવી રીતે પર્વત પર ચડાવવામાં આવે છે? પ્રયત્નથી. ગુણેન કહ પરીક્ષતે, ગુણ વડે કોની પરીક્ષા કરવામાં આવે છે? તો પુરુષસ્ય, પુરુષની પરીક્ષા કરવામાં આવે છે. ચોથો, કાર્ય પ્રારભ્ય કે પરિત્યજંતી. કાર્યનો પ્રારંભ કરી અને કોણ છોડી દે છે? તો કહે છે કે મધ્યમ જનાહા, મધ્યમ માણસો શું કરે છે? કાર્યનો પ્રારંભ કરી અને પરિત્યજંતી, એ છોડી દે છે. બરાબર. પછી આગળ છે સાતમા ચેપ્ટરનો બીજો પ્રશ્ન, કહે છે આંગલ ભાષાએમ ઉત્તરાણીમ લિખત હાઉ ઇઝ ગોલ્ડ ટેસ્ટેડ. ઇટ મીન્સ કે સોનાનું પરીક્ષણ કઈ કઈ રીતે થાય છે? તમને બધાની સામે છે, ઘસીને, કાપીને, તપવીને અને ટીપીને સોનાની પરીક્ષણ કરવામાં આવે છે. પછી જે બીજા નંબરનો પ્રશ્ન તમને શું કહેવા માગે છે બેટા? તો આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને યાદ કરવા જોઈએ, કોને આદર્શ માનવા જોઈએ? તો આજ્ઞા સમયે તમારે શ્રીરામ ભગવાનને યાદ કરવા જોઈએ અને પ્રતિજ્ઞા પાલનના સમયે ભીષ્માચાર્યને યાદ કરવા જોઈએ. ત્રીજો પ્રશ્ન શું કહેવા માગે છે? તો કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે? કે જે કાર્યનો જ પ્રારંભ નથી કરતો, સામેનો ડર જોઈ અને પોતે ભયભીત થયા કરે છે, એવા માણસને ખરેખર કનિષ્ક માણસ કહેવામાં આવ્યો છે. કનિષ્કનો અર્થ થાય કે કનિષ્કનો અર્થ એ થાય કે એવા માણસને કનિષ્ક કહેવામાં આવ્યો છે, ખોટો માણસ કહેવામાં આવ્યો છે. બરાબર છે. હવે છે આગળ, જો સાતમા નંબરના ચેપ્ટરમાં શ્લોક પૂરતી આવે છે બેટા, આ શ્લોક મોડે કરી દેજો, બોર્ડમાં શ્યોર પૂછાય છે. એક્સરસાઇઝની પાછળ જે જે શ્લોકો આવે છે એ બધા જ મોડે કરજો, બોર્ડમાં પૂછાય છે બેટા. બરાબર. આવે છે તમારો દસમા નંબરનો ચેપ્ટર, દસમા નંબરના ચેપ્ટરમાં કહેવામાં આવ્યું છે કે અધોલિખિતાનામ ઉત્તરાણામ. બરાબર. એટલે કે નીચે આપેલા પ્રશ્નોને ઇંગ્લિશ ભાષામાં ઉત્તર આપો, એવું કહે છે. બરાબર. તો અહીં આગળ પણ સંસ્કૃત પ્રશ્નો આપ્યા નથી, પણ એટલું યાદ રહે કે આ સંસ્કૃત પ્રશ્નો નથી આપ્યા, એનું બહુ ધ્યાન રાખજો કે વિકલ્પોવાળા જે પ્રશ્નો છે એમાંથી પણ સંસ્કૃત પ્રશ્નો નીકળી શકે છે, એટલે તમે એને અવોઇડ ના કરશો. મેં અહીં આગળ અવોઇડ કર્યા છે સમય ન જાય એટલા માટે. બરાબર. ચાલો, પહેલો પ્રશ્ન કહે છે ત્વમ એકા ભવાની, એ જે પોયમ છે કે હે માં તું એક જ છો, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમ એકા ભવાની, હે માં મારા જીવનમાં તું એક જ છું, એનો સાર તમારી સામે ટ્રાન્સલેશનમાં છે. બરાબર છે. અત્યારે આપણે જોઈ લઈએ કે પહેલો પ્રશ્ન કહે છે ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને માતાને પિતાની એકમાત્ર ગતિ માને છે? તો કહે છે કે માતા પિતા, બંધુ, પુત્ર પુત્રી, સેવક, સ્વામી, પત્નીને છોડીને ભવાની માતાને એક જ ગતિ માને છે. કે હું મારા જીવનમાં આ દુનિયામાં કોઈ છે જ નહીં મારું, હે માં હું મારા પુત્ર પુત્રીને છોડી દઉં, સેવક સ્વામીને છોડી દઉં, પત્નીને છોડી દઉં, માતા પિતાને છોડી દઉં, આ દુનિયામાં તારા સિવાય બીજું કોઈ છે નહીં, એટલે એક જ ગતિએ માને છે. બીજો પ્રશ્ન શું કહેવા માગે છે બેટા? ભક્ત શું શું નથી જાણતો? ભક્ત દાન કરવાનું નથી જાણતો, ધ્યાન કરવાનું નથી જાણતો, મંત્ર તંત્ર સ્તોત્રમાં એને ખબર પડતી નથી, પૂજા વિધિમાં એને ખ્યાલ આવતો નથી, ન્યાસ યોગમાં કોઈ તકલીફ પડે છે. બરાબર.
પુણ્ય તીર્થ મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની એને વિધિ ખબર પડતી નથી, એને ભક્તિ અને વ્રતમાં પણ કોઈ ખ્યાલ આવતો નથી. બરાબર, તો આ બીજા નંબરનો પ્રશ્ન એવું કહે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન શું કહે છે જુઓ, એ કહે છે કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે કે હે માતા મારી આવી આવી પરિસ્થિતિ હોય તો તું માં મને રક્ષણ આપજે. કઈ કઈ પરિસ્થિતિ? તો કે જ્યારે હું અનાથ હોય, દરિદ્ર હોય, ગરીબ હોય, ગળપણ આવ્યું હોય અને રોગથી હું ઘેરાયેલો હોય, મારું શરીર ધીમે ધીમે ખખડી જતું હોય, કંગાળ થતો હોય, મુખ પર જળતા આવતી હોય એટલે કે મુખ મારું બોલતું બંધ થતું હોય અને હું પદભ્રષ્ટ બનતો હોય, ત્યારે ત્યારે હે માં મને તું શું કરજે? મદદ કરજે. બરાબર, જો અહીંયા આગળ દસમા શ્લોકની દસમા ચેપ્ટરનો બીજો પ્રશ્ન કહે છે શ્લોક પૂર્તિ કરો, આ પણ મોડે કરી લેજો બેટા, બોર્ડમાં પૂછાય જ છે. તમને એમ થાય કે બધા પ્રશ્નો થોડા બોર્ડમાં પૂછાય છે, નથી પૂછાતા, પણ આ હિન્ટ છે કે જે જે પોયમ હોય એ પોયમની પાછળ એક્સરસાઇઝમાં જે જે પ્રશ્નો આપ્યા હોય એ દરેક પ્રશ્નો, દરેક કાવ્ય પંક્તિઓ, શ્લોક પૂર્તિઓ એમાંથી જ બોર્ડમાં પૂછાતા હોય છે. તો મિત્રો, તમારી સામે એક ખાસ નોંધ કરી દઉં કે મેં આગળ તમને એમ કહ્યું હતું કે આપણા સેક્શન બીમાં 156 એ પોયમ છે એ ખોટી વાત છે, પણ આપણા સેક્શન બીમાં 137-10 એમ કરીને 4 પોયમો જોવા મળે છે. બરાબર, આ સ્પષ્ટીકરણ કર્યા પછી તમારી સામે એક વસ્તુ છે કે અમુક ચેપ્ટરોમાં આપણે સંસ્કૃત પ્રશ્નો નથી જોયા, એટલે કે એ ચેપ્ટરમાં આપેલા જ નથી, પરંતુ એટલું ધ્યાન રહે કે એ સંસ્કૃત પ્રશ્નો ઓલરેડી આપણે વિકલ્પે બેહ ચિનુતઃ એમાંથી જે આવે છે એ ચિનુતઃવાળા જે શબ્દો છે, શોધીને લખવાના જે શબ્દો છે, પ્રશ્નો છે સંસ્કૃતના, એમાંથી પણ પ્રશ્ન બની શકે છે. એટલે તમે, તમારી જોડે નોટબુક હશે, ટેક્સ્ટ બુક છે, ડાયજેસ્ટ પણ છે, એમાંથી તમે જોઈ અને લખી શકો છો. તો મિત્રો, આશા છે કે તમે આનું ટોટલી તમે ક્લિયર કરશો, સમજી શકશો. રિવિઝન અહીં આગળ સેક્શન એ અને બીનું પૂરું થાય છે. આવતા વિડીયોમાં આપણે સીનું રિવિઝન કરીશું. બરાબર.